સમાચારોમાં આગળ વાત કરીએ તો અયોધ્યા રામ મંદિરને લઈને અમદાવાદનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. અમદાવાદમાં તૈયાર થયેલો ધ્વજદંડ હવે અયોધ્યા પહોંચવાની તૈયારી કરી રહ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ આ ધ્વજદંડનું પ્રસ્થાન કરાવી રહ્યા છે, જેમાં સાધુ સંતો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. સાથે જ ઘણા ભક્તો પણ પહોંચ્યા છે. સાથે જ ગોતાથી વૈષ્ણો દેવી સુધી આ ભવ્ય શોભાયાત્રા પણ નીકળી રહી છે. ગૌરવ કા દિન હે આજ, ગરવી ગુજરાત સે કરીબન તીન ચીજ અયોધ્યા જા રહી હૈ. એક તો સબસે બડા નગારા, દૂસરી સબસે બડી અગરબત્તી, ઓર તીસરા પ્રસંગ જો આજ કા હૈ ધ્વજદંડ કા પ્રસ્થાન. સીએમ સાહેબ ઓર સંતો કે હસ્તો સે એ આજ પ્રસ્થાન હોગા, ઓર 500 સાલ કે બાદ ઓર 77 જીતને યુદ્ધ આંદોલન કે બાદ ઓર 134 જીતને કાનૂની પ્રક્રિયા કે બાદ એ રામ જન્મભૂમિ આંદોલન મેં કરીબન 4 લાખ જીતને કાર સેવકોને અપને જીવન બલિદાન દીએ હે. દેવરા બાબા સે લેકર અશોક સિંગલજી તક. આજ દેખો મોદી કે લીએ એક સૂત્ર કહા જાતા હૈ, મોદી હૈ તો મુમકિન હૈ. હમરે ભારત કે લીએ નરેન્દ્રભાઈ મોદી સાહેબને એ કાર્ય સિદ્ધ કરી દીયા હૈ, ઓર સનાતન ધર્મ કા પરચમ આજ પૂરે વિશ્વ મેં લહેરા રહા હૈ. ઉસકા શ્રેય દુશ્મનો કો ભી ઉસકી પ્રશંસા કરની પડેગી. એસા કાર્ય હમરે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને કિયા હૈ ઓર સારે સંતોને કિયા હૈ. તો ફિર સે રામ રાજ્ય કા સ્થાપન હોગા 22 જનવરી 2024 કે દિન. સનાતન ધર્મ કે લીએ ઓર ભારત વર્ષ કે લીએ એક ગૌરવ કા દિન ઇતિહાસ બનેગા, જિસકા ગૌરવ પૂરે ભારત વર્ષ મેં બસે હુએ 125 કરોડ લોગો કે લીએ એ ઇતિહાસ સાબિત હોગા. મહામંડલેશ્વર ઋષિ ભારતીજી મહારાજ, સરખેજ ભારતી આશ્રમ, અમદાવાદ. જય જય ગિરનારે. ત્યારે ભરત મેવાળા અને તેમની ટીમ દ્વારા ખૂબ જ સુંદર ધ્વજદંડ બનાવવામાં આવ્યો છે અને મહત્વનું છે કે 22 જાન્યુઆરી પ્રધાનમંત્રી ધ્વજદંડ છે તે અત્યારે જઈ રહ્યો છે. સાથે જ ઋષિ ભારતી સહિત તમામે તમામ સાધુ સંતો અહીંયા છે. બાપુ શું કહેશો, ગુજરાત માટે ખાસ કેટલો આજે મહત્વનો દિવસ, કારણ કે ઘણી બધી વસ્તુ જે છે તે ગુજરાતમાંથી અયોધ્યા માટે જાય છે. જો ગરવી ગુજરાતનો સંબંધ અયોધ્યા સાથે વર્ષોથી જોડાયેલો છે અને ગુજરાતમાંથી સૌથી મોટું નગારું ભગવાન રામચંદ્રજી માટે, સૌથી મોટી અગરબત્તી, અને આજે ગોતા કર્ણાવતી મહાનગરને આંગણેથી ધ્વજદંડનું પ્રસ્થાન થશે. આપણા ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને વરિષ્ઠ સંતોના હસ્તે, તો ગુજરાત માટે તો આનંદનો વિષય છે. ન કેવળ ગુજરાત પરંતુ ભારત વર્ષ અને વિશ્વમાં વસેલા 125 કરોડ સનાતન ધર્મના ભાઈ બહેનો માટે 22 જાન્યુઆરી 2024નો દિવસ એ ગૌરવપૂર્ણ ઇતિહાસ સાબિત થશે. ચોક્કસ અન્ય સાધુ સંતો પણ છે, તેમની સાથે વાત કરીશું. શું કહે છો, આજના દિવસે આપને આ અવસર મળ્યો છે અને ખાસ કરીને ગુજરાત, આજે ગુજરાત માટે અને ભારત વર્ષમાં સમત્વ જે અસ્તિત્વ છે એને તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ પહેલા, કારણ કે ગુજરાત માટે એટલા ગૌરવની વાત છે કે ભગવાનના શિખર પર જે ધ્વજદંડ છે એ વિરાજમાન ગુજરાતથી થઈ રહ્યું છે. તો સમત્વ જે એટલે અસ્તિત્વ છે એને ખૂબ ખૂબ અભિનંદન છે. અને ભગવાન રામ, કારણ કે જે લોકો ટીકા ટિપ્પણી ભી કરે છે તો હું એક જ વસ્તુ કહીશ કે જો રામ કા નહીં હું કિસી કામ કા નહીં, એટલે સર્વસ્વ રામ છે. અને આજે 500 વર્ષ પછી એટલે ભગવાન રાજા રામચંદ્રજી પોતાના ધામમાં આવવાના છે, તો બહુ આનંદ અને ઉત્સાહ કે આપણી માટે તો આ જ દિવાળી છે, આ જ દીપોત્સવ છે. તો બધાને એક વિનંતી કરવા માંગીશ કે બધા 22 જાન્યુઆરીના દિવસે પોતાના ઘરે 5 દીવા ઓછામાં ઓછા પ્રગટાવે અને આ જ દીપોત્સવ મનાવવામાં આવે. ચોક્કસ. તો તમામે તમામ જે સાધુ સંતો છે તે પણ અહીંયા હાજર છે, સાથે જ વાત કરવામાં આવે તો દીપોત્સવ પણ કરવા માટે જણાવી રહ્યા છે અને સાથે જ અહીંયા તમામે તમામ સાધુ સંતો સહિત પોલિટિકલ લોકો પણ અહીંયા આજે ઉપસ્થિત છે. બિપિનભાઈ શું કહેશો, ખાસ કરીને આજનો દિવસ અને ખાસ કરીને ગોતા વિસ્તારમાં જે આ પ્રકારની ધ્વજદંડ છે તે બનાવવામાં આવે છે, આપનું શું માનવું? અમે શું ખૂબ જ ગોતાવાસીઓ અને જ્યાં તમે ધરતી ઉભર છે ગોતાની જમીન છે, અને વધુમાં કહું તો આ જે જગ્યા છે એ મારા દાદા પરદાદાની જગ્યા છે, અને આની અંદર જ્યારે રામ મંદિરનો વર્ષો જૂનો મુદ્દો ઉકેલાયો અને મંદિર બન્યું છે ને એની ઉપર પણ અમારા ગામથી જે ધ્વજા જે ધ્વજદંડ જઈ રહ્યો છે એના માટે અમે ખૂબ ખુશીની લાગણી પૂરા ગામજનો અનુભવીએ છીએ. હમણાં સીએમ સાહેબ 12:30 આવશે,
હરિઝંડી બતાવશે અને અહીંયાથી આ ધ્વજદંડ નીકળશે, ચાર દિવસે ત્યાં પહોંચશે. તો ચોક્કસ આજનો દિવસ ખૂબ જ જે મહત્વનો રહ્યો છે, સાથે તમામે તમામ જે લોકો જે છે તે પણ અહીંયા દર્શન કરવા માટે ઉમટ્યા છે. કેમેરામેન ચંદ્રકાંત દ્વારા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ.